गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। चलो अपने आगर वधीए। धोरण 12 भौतिक विज्ञान पाठ 9 किरण प्रकाश शास्त्र ने प्रकाश उपकरणों आ पाठनी अंदर अपने अगौना लेक्चर में वक्री भवन की बातों शुरू करेली छे। मित्रों, आजे आपणे वक्री भवननी घटनाने कारणे जोवा मळतुं लेटरल शिफ्ट एटले रेखीय स्थानांतर, खरेखर प्रकाशना किरणने जो जवानुं होय एना बदले आखे आखू रेखीय स्थानांतर अनुभवीने बीजी कोई जग्याए जतुं रहेतुं होय छे। जोईए आपणे आकृति द्वारा बात ने समझवा प्रयास करिए। ध्यान रखो, दाखला तरीके अपनी पास आओ कोई काचनो स्लेब है। मित्रों, धारो कि आ कोई काचनो अपनी पास स्लेब है। आ हवा जो हवा है, आ काच है। मित्रों, एटले किरण ने अपने हवामांथी काचमां मोकलीशुं, एटले आने प्रथम माध्यम कहीशुं, माध्यम नंबर एक। अने किरण हवामांथी बीजा माध्यममां जशे, काच, जेने आपणे माध्यम नंबर बे कहीशुं। बराबर, धारो के आ काचनी जाडाई थिकनेस टी छे, टीने आपणे काचनी जाडाई कहीशुं। धारो कि अहींथी कोई प्रकाशनुं किरण दाखल करिए, तो जो अहीं हवामांथी काचमां जशे, पछी काचमांथी हवामां जशे, एटले अहींया प्रकाशनुं किरण बे सपाटी आगळ वक्री भवनની ઘટના અનુભવશે। આ ડાબી બાજુની પહેલી સપાટી અને આ બીજી સપાટી, આ બંને સપાટી આગળ એ માધ્યમ બદલતું હોવાથી વક્રી ભવનની ઘટના અનુભવશે। धारो कि आपणे अहींया सपाटीने एक लंब दोरीए। मित्रों, धारो कि आ सपाटीने दोरेलो लंब छे। हवे अहींथी हूँ कोई किरणने अहींथी आम आपात करूँ, तो आपणा माटे आ आपात किरण थशे। मित्रों, बराबर, जो अत्यारे आ आपात किरण लंब साथे कंईक खूणे आपात थाय छे, जेने आपणे आपात कोण આઈ કહીશું। અને આ પહેલી સપાટી પર આપાત થયો એટલે આપણે આઈ વન કહેવું હોય તો આઈ વન કહેવું, હેતુલક્ષીની ચોપડીઓમાં આપાત કોણ પહેલો ખૂણો એટલે થીટા વન પણ કીધો હોય, એટલે આપણે કોઈ વિદ્યાર્થી આઈ વનના બદલે થીટા વન લે તો પણ ચાલે। જો મિત્રો, આ કાચ છે, જો કાચ ના હોત તો વિચાર, જો આ કાચ ના હોત તો આપણું આ કિરણ આમના આમ સીધા માર્ગે આગળ વધી અને અહીંયા નીકળ્યું હોત, એટલે ખરેખર આ કિરણને જવાનું છે આમ, ખરેખર આપણા કિરણને જવાનું છે આમ સીધું। બરાબર, એટલે જો માધ્યમ ના બદલાયું હોત, હવાની જેમ અહીં હવા જ હોત, તો આપણું કિરણ સીધા માર્ગે ગતિ કરી અને અહીંયો ગયું હોત। બરાબર છે, પરંતુ જો આપણે નામ આપવું આપીએ પી ક્યુ આર એસ, તો જો કાચ ના હોત તો કિરણ વક્રીભવનની ઘટના ન અનુભવત અને સીધે સીધું પી ક્યુ આર એસ માર્ગે આગળ વધ્યું હોત। પરંતુ આપણે અગાઉના પ્રશ્નોમાં ભણી ગયા કે હવા જેવા પાતળા માધ્યમોથી કિરણ કાચ જેવા ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વકવું વળે, એટલે આ કિરણ સીધું જવાના બદલે આ લંબ તરફ વકવું વળશે, એટલે આપણું કિરણ આમ કેમ જશે? મિત્રો, એટલે જો આપણું કિરણ લંબ તરફ વકવું વળીને આમ ગયું અને આ વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને વક્રીભૂત કોણ આર કહેવાય,
આ પહેલી સપાટી આગળનો ખૂણો છે એટલે આર વન કહીશું આપણે. આ જો તમે લ્યો તો એ વિચલન થયું કહેવાય. વિચલન એટલે પોતાના મૂળ માર્ગમાંથી એટલું એટલા ખૂણે ચલિત થઈ ગયું, તો આને વિચલન કોણે પણ કહેવાય. તો આમ કિરણ પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગયું તો વક્રીભવનની ઘટના અનુભવશે. ચલો એ જ કિરણ આ કાચમાં ગતિ કરતું કરતું અહીં આવ્યું, તો ચલો આ બિંદુએ હું સપાટીને લંબ દોરું. મિત્રો જો આ સપાટીને આપણે લંબ દોર્યું તો આ જગ્યાએ હવે કિરણ આપાત થયું, તો આને આપાત કોણ કહેવાય. તો આ બીજી સપાટી માટે આપાત કોણ બનશે એટલે આઈ ટુ. પરંતુ મિત્રો યુગમાં કોણ વિશે તમે ભણી ગયા છો, આ જેટલો હોય એટલો જ આ હોય. તો અહીંયા જો આમ થઈને આમ ઝેડ જેવું થાય તો આર વન અને આઈ ટુ સરખા થાય, એટલે અહીં આઈ વન અને આર ટુ સરખા થશે. મિત્રો સોરી, આર વન અને આઈ ટુ સરખા થશે, આર વન અને આઈ ટુ સરખા થશે મિત્રો યુગમાં. પણ આપણે આ બીજી સપાટી માટે આપાત કોણ છે એટલે આપણી ચોપડીમાં એને આઈ ટુ નામ આપ્યું છે. હવે ખરેખર જો આ કાચ છે એમાં અહીંયા કાચ જ હોત તો આ કિરણ સીધે સીધું આમ ગયું હોત. પરંતુ આપણે જાણીએ છીએ કે કાચ જેવા ઘટ માધ્યમમાંથી કિરણ હવા જેવા પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. તો આપણું કિરણ અહીં લંબથી દૂર એટલે આમ જશે તો આ ખૂણો થોડો મોટો થશે અને આપણું કિરણ આ રીતે આગળ વધશે. મિત્રો જો અહીંયા જેટલો ખૂણો બનશે એટલો જ અહીંયા બનશે મિત્રો, કારણ કે પહેલાંની સાપેક્ષે બીજું આપણે અગાઉ કીધું એન ટુ વન, તો પહેલાંની સાપેક્ષે બીજાનું વક્રીભવનાંક એન ટુ વન એને કે એન ટુ અપોન એન વન. પણ હવે અહીંયા બીજામાંથી પાછું પહેલાંમાં જવાનું, કારણ કે જો આ તો અવાજ છે આના જેવું જ માધ્યમ છે, તો બીજામાંથી પહેલાંમાં જાય તો બીજાની સાપેક્ષે પહેલાંનો વક્રીભવન ગુણાંક, તો બીજાની સાપેક્ષે પહેલાંનો વક્રીભવન એટલે એન વન અપોન એન ટુ. તો જો આ બેને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, કારણ કે એન વન ટુ બરાબર વન અપોન એન ટુ વન, એટલે અહીંયા જે ક્રિયા થાય એનાથી અહીં ઊંધી ક્રિયા થાય. અહીં જો આટલા ખૂણામાંથી નાનો થતો હોય તો એ નાનામાંથી પાછો એટલો જ થઈ જાય, અને એના કારણે આપણું આ બહાર નીકળતું કિરણ અહીંથી આપાત કરેલા આ કિરણને સમાંતર જેવું હશે. આપણી ચોપડીમાં બીજી સપાટી આગળનો નિર્ગ આ વક્રીભૂત કોણ કીધો છે આર ટુ. પણ મિત્રો આ આઈ વન અને આર ટુ સરખા હોય મિત્રો તો આઈ વન બરાબર આર ટુ થાય, રાઈટ. જો ફરી એકવાર ધારો કે આ એક કાચનો સ્લેબ છે જેને આપણે માધ્યમ બે કહીશું, આ હવા છે જેને માધ્યમ એક કહીશું, આ કાચના સ્લેબની જાડાઈ ટી છે, અહીંથી કોઈ કિરણ પીક્યું સપાટીને દોરેલા લંબ સાથે આઈ વન જેટલા આપાત કોણે આપાત થાય છે. જો આ કાચ ના હોત તો આપણું કિરણ સીધું પીક્યું આરએસ માર્ગે આગળ વધ્યું હોત, પણ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં જાય તો પેલી વક્રીભવનની ઘટનાને કારણે એ લંબ તરફ વકુ વળશે. તો આ વકુ વળેલું વક્રીભૂત કિરણ, તો અહીં પહેલી સપાટી આગળ વક્રીભૂત કોણ આર વન છે. હવે જ કિરણ કાચમાં ગતિ કરતું કરતું આ બીજી સપાટી આગળ આવ્યું, તો અહીંયા સપાટીને લંબ દોરો તો આ ખૂણો બીજી સપાટી માટે આપાત કોણ કહેવાય. હવે કિરણને ખરેખર આમ સીધું જવું જોઈએ, પણ કાચ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જાત લંબથી દૂર જાય એટલે આમ વકુ વળી જશે. અહીં આપાત કિરણ અને આ બહાર નીકળતું નિર્ગમન કિરણ એ બંને એકબીજાને સમાંતર જેવા હશે, કારણ કે આ બંને એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં હોય. હવામાંથી કાચમાં જો અને કાચમાંથી હવામાં જો એટલે ઊંધી ક્રિયા થાય. તો આ ખૂણો જો 60માંથી 40 થતો હોય તો આ 40માંથી 60 થઈ જાય, રાઈટ. તો આવું થશે મિત્રો. અહીં તમે જુઓ અહીં બંને સમાંતર છે એટલે વિચલન થયું તો ન જ કહેવાય. ખરેખર કિરણને જવાનું તો આમ અને ગયું આમ, હમણાં કંઈક ખૂણો બનતો હોત તો એટલો વિચલન થયું કહેવાય, પણ અહીં તો બંને સમાંતર છે. પણ જો એની જગ્યા આમ બદલાઈ જઈશ
એટલે ખરેખર એને જવાનું તો અહીં જતું રહ્યું હોય એટલે પોતાના મૂળ માર્ગમાંથી આટલું ખસીને પાછું આવી ગયું પાછળ તરફ, અને પાછળ આમ પાછું પડ્યું માટે આને પાર્શ્વિક શિફ્ટ કહેવામાં આવશે. પાર્શ્વિક શિફ્ટ, બીજા શબ્દોમાં લેટરલ શિફ્ટ, લેટરલ શિફ્ટ, શિફ્ટ એટલે ખસવું, લેટરલ એટલે રેખીય, રેખીય સ્થાનાંતર. શિફ્ટ શબ્દ તમે સાંભળ્યો હશે ઘણીવાર, ઘણાના મુખે આપણે સાંભળીએ છીએ કે ભાઈ એમના પપ્પાને નોકરીમાં ક્યાંક બદલી થઈ હોય કે ભાઈ વિજાપુરના બદલે ચલો રાજકોટ બદલી થઈ, તો એ પોતાના કુટુંબ કબીલા સાથે રાજકોટ રહેવા જતા રહે તો એ બોલ કહેશે આપણને કે અમે તો રાજકોટ શિફ્ટ થઈ ગયા. શું થઈ ગયા? શિફ્ટ. શિફ્ટ થઈ જવું એટલે આખે આખા ખસી જવું, જતું રહ્યું બીજે. એમ અહીંયો આ કિરણને જવાનું તો અહીં જતું રહ્યું અહીંયો, એટલે પોતાના મૂળ માર્ગમાંથી આટલું શિફ્ટ થઈ ગયું, અને પાછળ થયું એટલે પાર્શ્વિક શિફ્ટ કહેવાય, જેને લેટરલ શિફ્ટ કહેવાય. ધારો કે આ લેટરલ શિફ્ટ એક્સ છે, રાઈટ? તો મિત્રો આ રીતે તમે લેટરલ શિફ્ટ સમજાવી શકો. જો આપણે આકૃતિ દોરવાની, પછી આકૃતિનું વર્ણન કરવાનું કે ભાઈ આકૃતિમાં ટી જાડાઈનો કાચનો એક સ્લેબ છે, અહીં કિરણ હવા જેવા પાતળ માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં દાખલ થાય છે, અહીં બે સપાટી આગળ વક્રીભવનની ઘટના થશે, એક હવામાંથી કાચમાં જતી વખતે એટલે આ ડાબી સપાટી આગળ, અને બીજું કાચમાંથી હવામાં જતી વખતે બીજી સપાટી આગળ. આ ડાબી સપાટી આગળ આપાત કોણ આઈ વન, વક્રીભૂત કોણ આર વન છે. આ જમણી બાજુની સપાટી આગળ આપાત કોણ આઈ ટુ, વક્રીભૂત કોણ આર ટુ છે. આ બહાર નીકળતા કિરણને આપણે નિર્ગમન કિરણ કહીશું. તો આ નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર છે, માટે અહીં વિચલન થતું નથી એવું કહેવાય. આ આઈ વન અને આર ટુ સરખા થશે સમાંતર હોવાના કારણે, પરંતુ આ કિરણ પેલા આપાત કિરણની સાપેક્ષમાં આટલું પાછું ખસી ગયું, માટે આટલા અંતરને એક્સને લેટરલ શિફ્ટ કહેવાય. તો આટલું લેટરલ શિફ્ટ અનુભવે છે. જો આપણે લેટરલ શિફ્ટ એક્સની કિંમત શોધવી હોય તો આકૃતિનો લાભ લઈને શોધી શકીએ. ધારો કે અહીંથી તમે આમ લંબ દોરી દો મિત્રો, તો જો આ લંબાઈને આ લંબાઈ સરખી જ હોય, ધારો કે આપણે આને એક્સ કહીએ, જો આપણે આ પી ક્યુ આર એસ કીધું તો આ પી ક્યુ અહીંયા આર ડેસ નામ આપીએ અને અહીંયા એસ ડેસ નામ આપીએ, બરાબર? જો આ લંબને હું આગળ લંબાવું તો અહીંયા ધારો કે હું ટી નામ આપું. શું નામ આપું? ટી, બરાબર છે? તો આ ટી નામ આપીએ આપણે મિત્રો. જો આ ખૂણો આર વન છે, જો હું આર વન ના બદલે થીટા વન લઉં, એટલે જો મને થોડી ગણતરીમાં સરળતા, એટલે હું એ થીટા સોરી આ આપાત કોણ આઈ વન, તો આ આપાત કોણને હું થીટા વન કહું અને આ વક્રીભૂત કોણને થીટા ટુ કહું, બરાબર? અને હવે હું સૂત્ર તમને સાબિત કરી આપું. જુઓ મિત્ર, આપણી ચોપડીમાં આઈ વન ને આર વન એવું લખેલું છે, પણ હું આપાત કોણ થીટા અને વક્રીભૂત કોણ થીટા ટુ કહું. જો આ કિરણને તમે આમ સીધું જવા દો તો આ આખો ખૂણો પણ આ જેટલો હોય એટલો જ થાય. તો જો આ થીટા વન હોય તો આખો થીટા વન જ થાય, પણ તમારું કિરણ સીધું જવાના બદલે આમ ગયું તો એને આ થીટા ટુ ખૂણો બનાવ્યો, તો મને કહેશો આ ખૂણો કેટલો વધે? તો આખામાંથી આટલો બાદ કરો એટલું, એટલે આ જે ખૂણો છે મિત્રો એ થીટા વન માઇનસ થીટા ટુ થશે, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે જો હું આ ત્રિકોણનો ઉપયોગ કરું મિત્રો, આ ત્રિકોણનો, તો જો એ ત્રિકોણનો ઉપયોગ કરું તો આ સામેની બાજુ છે, જો મારે એક શોધવામાં રસ છે અને આપણા ખૂણાની સામેની બાજુ, તો સાઈન લઈએ તો જો આ સાઈન ખૂણો થીટા વન માઇનસ થીટા ટુ બરાબર સામેની બાજુ આર આર ડેસ, એને કે એક્સ અપોન કર્ણ, તો કર્ણ કયો થશે? ક્યુ આર, કારણ સોરી આ લંબ દોર્યો છે એટલે આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય, એટલે ક્યુ આર ડેસ, ક્યુ આર ડેસ એ કર્ણ થાય. જો ક્યુ આર ડેસને અહીં લઈ જાઓ તો એક્સ બરાબર Q
क्यू आर डेस साइन थीटा वन माइनस थीटा टू थाय। हवे आपणे क्यू आर डेस की किंमत शोधीए मित्रों, अने एना माटे आपणे आ त्रिकोण लईए। जो त्रिकोण क्यू टी आर डेस, त्रिकोण क्यू टी आर डेस में जो मारे आ शोधवुं छे क्यू टी बराबर, हाँ सॉरी क्यू आर डेस शोधवुं छे, पण जो आ बाजू तमे जाणो छो आ काचनी जाडाई टी थाय, तो पासेनी बाजू जाणता होवाथी हुं कॉस थीटा टू लउं, तो कॉस थीटा टू बराबर पासेनी बाजू क्यू टी भाग्या कर्ण क्यू आर डेस, अने क्यू टी એટલે આ કાચની જાડાઈ થિકનેસ ટી અપોન ક્યુ આર ડેસ। ચલો ક્યુ આર ડેસ ને સૂત્ર કરતા બનાવો, તો ક્યુ આર ડેસ બરાબર ટી અપોન કોસ થીટા ટુ થાય મિત્રો। અને આ ક્યુ આર ડેસની કિંમત અહીંયા મૂકી દઈએ તો લેટરલ શિફ્ટ એક્સ બરાબર, જો આ તો ખરું જ, સાઈન થીટા વન માઇનસ થીટા ટુ, અને આ ક્યુ આર ડેસ, અને ક્યુ આર ડેસની જગ્યાએ ટી અપોન કોસ થીટા ટુ, તો આ લેટરલ શિફ્ટ ગણવાનું સૂત્ર છે મિત્રો। જો ટી એ કાચની જાડાઈ છે, થીટા વન એ આપાત કોણ છે, થીટા ટુ એ વક્રીભૂત કોણ છે। આપણી ચોપડીની આકૃતિ પ્રમાણે આપાત કોણ આઈ વન કહેવાય અને વક્રીભૂત કોણ આર વન કહેવાય, તો થીટા ટુની જગ્યાએ આર વન અને થીટા વનની જગ્યાએ આઈ વન લખી શકાય। તો આ એક સૂત્ર નીટવાળા જેડબલઈના ગુજકેટના વિદ્યાર્થીઓ આ સૂત્ર યાદ રાખશે। જો હું તમને આના આધારે કેવો ઓએમઆર પૂછાતો હશે એની પણ વધારામાં ચર્ચા કરું। આમ તો આપણી ચોપડીમાં આ સૂત્ર તારવેલું નથી બરાબર, પણ એનો ઓએમઆર પૂછાતો હોય છે એટલે આ સૂત્ર આપણે યાદ રાખીએ બરાબર, સાબિત નહીં કરીએ અને યાદ રાખી લઈશું તો પણ ચાલશે મિત્રો। ચલો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમને આવું કોઈ ઓએમઆર પૂછાય કે એક પ્રકાશનું કિરણ 1.6 વક્રીભવનાંક ધરાવતી કાચની તકતી, તો આપણી આ જે કાચની તકતી છે એનો વક્રીભવનાંક આપ્યો છે, તો જો આ પહેલું માધ્યમ એટલે હવા, પહેલું માધ્યમ હવા અને બીજું માધ્યમ કાચ, તો કાચનો વક્રીભવનાંક તમને આપી દેવામાં આવ્યો 1.6। જો હવાનો વક્રીભવનાંક 1 આવે મિત્રો, હવાનો વક્રીભવનાંક કેટલો હોય? 1 હોય, કારણ કે એન બરાબર સી અપોન વી, અને હવામાં વેગ શૂન્યાવકાશના વેગ જેટલો જ લગભગ હોય, તો હવામાં વેગની કિંમત શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલી હોય તો આ ગુણોત્તર 1 થઈ જાય, એટલે આપણે હવાનો વક્રીભવનાંક તો 1 જ લઈ લેવાનો બરાબર। તો કિરણ 1.6 વક્રીભવનાંક ધરાવતી કાચની સપાટી ઉપર, તો કાચની સપાટી એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક આપણને આપ્યો, આ પહેલા માધ્યમનો વક્રીભવનાંક લંબ સાથે, તો જો આ સપાટી પર તમે જે લંબ દોરો એ લંબ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એનો મતલબ તમને શું આપ્યું? આપાત કોણ આપી દીધો 53 ડિગ્રીનો, તો તેના નિર્ગમન બિંદુ આગળ જ્યાંથી બહાર નીકળે એ બિંદુને નિર્ગમન બિંદુ કહેવાય, નીકળતું નીકળતું એટલે નિર્ગમન પામતું, તો જે બિંદુ આગળથી કિરણ નિર્ગમન પામ્યું એ બિંદુ આગળ લેટરલ શિફ્ટ ગણો, એટલે તમારે એક્સ ગણવાની છે। તકતીની જાડાઈ, તો આ થિકનેસ તમને આપી દેવામાં આવી છે 20 મિલીમીટર, અને સાઈન 53ની કિંમત પણ આપી દીધી છે, તો જો હવે તમારે લેટરલ શિફ્ટ ગણવું હોય તો ટી જોઈએ, થીટા વન જોઈએ, થીટા ટુ જોઈએ, તો થીટા વન ને ટી તો છે પણ થીટા ટુ નથી, તો આપણે થીટા ટુની વ્યવસ્થા કરીએ। તો જો આપણે આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાડીએ, પહેલું માધ્યમ એન વન અને એ માધ્યમમાં ખૂણો થીટા વન, બીજું માધ્યમ જેનો વક્રીભવનાંક એન ટુ અને એ માધ્યમમાં ખૂણો વક્રીભૂત કોણ થીટા ટુ, તો આપણે અગાઉ તમને સ્નેલના નિયમની વાત કરી હતી કે સ્નેલના નિયમ પ્રમાણે, સ્નેલના નિયમ પરથી એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઈન થીટા ટુ, આ સૂત્ર કેવી રીતે આવ્યું ખબર છે તમને? તો આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર એન ટુ વન આ, પણ એન ટુ વન એટલે એન ટુ અપોન એન વન, આ ચોકડી ગુણાકાર કરો એટલે આ સૂત્ર થાય બરાબર। જો હવે હું કિંમત મૂકું મિત્રો,
N1 ની કિંમત 1, સાઇન 53, N2 ની કિંમત 1.6, સાઇન ખબર નથી, પણ જો સાઇન 53 ની કિંમત રકમ હું આપીશ 0.8, અને 0.8 ગુણ્યા કે 0.8 અને નીચે લઈ જો તો સાઇન થીટા 2 બરાબર 0.8 ભાગ્યા 1.6 એટલે 1/2. હવે સાઇનમાં કોની કિંમત 1/2? 30ની. માટે થીટા 2 બરાબર 30 ડિગ્રી. તો જો આ રીતે આપણને થીટા 2 મળી ગયો. હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો એક્સ બરાબર ટી સાઇન થીટા 1 માઇનસ થીટા 2 અપોન કોસ થીટા 2. તો ચલો ટીની કિંમત કેટલી મિત્રો? 20 મિલીમીટર. તો છેલ્લે આપણે જવાબ મિલીમીટરમાં લખીશું. સાઇન 53 ડિગ્રી ઓછા 30 ડિગ્રી છેદમાં સાઇન થીટા 2 કોસ થીટા 2. હવે 53માંથી 30 જાય તો 20, સાઇન 53માંથી 30 જાય તો 23 ડિગ્રી, અને કોસ 30 એટલે √3/2. બે ઉપર જાય તો 20 × 2 = 40. હવે નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી સાઇન 53ની કિંમત શોધવી પડે તો એ તમારે શોધી કાઢવાની. મારા ખ્યાલ મુજબ 39.07 આવે છે પોઈન્ટ, અને √3 તો √3 એટલે 1.73. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ 9.03, એટલે કે એપ્રોક્સિમેટલી 9 મિલીમીટર. તો આમ 9 મિલીમીટરનું શિફ્ટ તમને થયેલું જોવા મળશે. તો આ રીતે કોઈ OMR પૂછાય તો તમારે આ રીતે જવાબ આપવાનો મિત્રો, બરાબર? તો લખી દેશો સ્ક્રીનશોટ પાડીને, રકમ લખી દો અને આ OMR પણ લખી દો. જો મિત્રો, ઘણીવાર આ આપાતકોણ ખૂબ નાનો હોય, તમે કિરણને અહીં મોકલી એટલે આ ખૂણો મોટો થયો, પણ ધારો કે કોઈ કિરણને આમ મોકલી આ રીતે, કે ભાઈ ધારો કે કોઈ લંબ સાથે તમે કિરણને આમ મોકલો, તો આપાતકોણ થીટા 1 કેવો બને? ખૂબ નાનો. તો પછી જો આ કિરણને ખરેખર આમ સીધું જવાનું હોય, બરાબર, પણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વોખવું પડે, તો પછી આ થીટા 2 પણ કેવો બને? ખૂબ નાનો બને. એટલે જો શરતોને આધીનો, જો આપાતકોણ થીટા 1 ખૂબ નાનો હોય તો થીટા 2 પણ નાનો બને. હવે જો આ બંને ખૂણા ખૂબ નાના હોય તો એક તો નાના છે ને બાદબાકી કરો એટલે ઓર નાનો બને, અને જો એ ખૂણા નાના બને તો સાઇન થીટા 1 માઇનસ થીટા 2ની કિંમત લગભગ થીટા 1 માઇનસ થીટા 2 જેટલી થાય, કારણ કે નાના ખૂણા માટે સાઇન થીટા લગભગ થીટા થાય. જેમ તમે સાઇન 0 લો તો જવાબ 0 થાય, એટલે આના જેટલો જ આ થાય. જો નાનો ખૂણો છે એટલે 0 તો હોય 0, એમ આપણે આ બરાબર આ લખાય. તો નાના ખૂણા માટે સાઇનની કિંમત સાઇન થીટા લગભગ થીટા થાય, એ નાતે આવું થાય. અને કોસમો મિત્રો, તો કોસમો જેટલો ખૂણો નાનો એટલો એનો જવાબ 1ની નજીક જાય, તો આ એપ્રોક્સિમેટલી 1 થાય. તો નાના ખૂણા માટે કોસ 1 થાય અને સાઇન આટલો થાય. તો જો આપણો આ જ સૂત્ર આવું પણ બનાવી શકીએ, આ ટી થીટા સાઇન થીટા 1 માઇનસ થીટા 2ની જગ્યાએ થીટા 1 માઇનસ થીટા 2 લખાય અને કોસ થીટા 2ની જગ્યાએ 1 લખાય. જો કોઈ વિદ્યાર્થી થિકનેસ ટી અને આ ખૂણાને બહાર લઈ જાય તો પછી અહીંયા આ રીતે લખાય, આવું લખાય. જો અંદર લઈ જો તો આ જ થઈ જશે. તો આવું પણ આ ક્યારે વપરાય? ખૂણાઓ ખૂબ નાના હોય તો, 5 ડિગ્રીથી ઓછા એની આસપાસના હોય તો આ સૂત્ર વપરાય. જો આ જ સૂત્ર વક્રી ભવનાંકમાં લઈ જવું હોય તો સ્ટીલના નિયમ પ્રમાણે N1 સાઇન થીટા 1 બરાબર N2 સાઇન થીટા 2. જો અહીંયા થીટા 1 ને થીટા 2, N1 ને N2 થવું થાય, પણ નાના ખૂણા માટે સાઇન થીટા લગભગ થીટા, તો બસ સાઇન થીટા 1ની જગ્યાએ થીટા 1 લખાય, તો આ N1, અને અહીંયા સાઇન જ છે તો સાઇન થીટા 2ની જગ્યાએ થીટા 2 લખાય, આ N2. તો પછી ઓને હોય લઈ જો, ઓને હોય લઈ જો, તો જો થીટા 2 અપોન થીટા 1 બરાબર શું થાય મિત્રો?
एन वन अपॉन एन टू, तो पछी आपणे थीटा टू अपॉन थीटा वन की जगह एन वन अपॉन एन टू लखाय, तेथी एक्स नु सूत्र टी थीटा वन वन माइनस एन वन अपॉन एन टू। पण जो आ बे सूत्रों खूब नाना आपात कोण माटे साचु छे, बाकी आपात कोण मोटो होय तो आ ना लेवो, आज लेवो पड़े। तो जो आ त्रण सूत्रों तमे याद राखजो, नीट अने जेडब्ल्यू नी तैयारी करनारा विद्यार्थीओ, जो खूब नाना खूणा होय अने वक्री भावनांको आप्या होय, पहला माध्यमनो बीजा माध्यमनो अने आपात कोण आप्यो अने जाड़ाई आपेली होय तो आ सूत्र वापरवानुं, अने जो खूणाओ ज आपेला होय तो आ सूत्र वापरवानुं, पण जो मोटो खूणो होय तो आ सूत्र वापरवानुं। हमणां जे दाखलो गणायो एमां 53 डिग्रीनो खूणो, तो 53 डिग्री माटे आ ना वपराय, कारण के 53 डिग्री कोई नानो खूणो नाखे माटे, तो आपणे 53 डिग्री माटे साइन थीटा बराबर थीटा शरत ना वापरी शके, एटले आ सूत्र ना लगाय। तो आ पण तमे लखी देजो आ सूत्रो बन्ने, बराबर, खाली याद ज राखवानो, आपणे तारवानी कोई जरूर नथी। જો વિદ્યાર્થી મિત્રો, વક્રી ભવનની ઘટનાનું એક આ બીજું સરસ ઉદાહરણ છે કે ઘટ માધ્યમમાં રહેલી કોઈ વસ્તુનું તમે પાતરા માધ્યમમાંથી નિરીક્ષણ કરો, કે પછી પાતરા માધ્યમમાં રહેલી વસ્તુનું ઘટ માધ્યમમાંથી નિરીક્ષણ કરો, તો એ હંમેશા તમને ઊંચી આવેલી જણાશે। તમે તમારા ઘરે પણ કદાચ જોયું છે કે પાણી ભરેલું કોઈ પાત્ર હોય, ધારો કે કોઈ ડોલમાં પાણી ભરેલું હોય મિત્રો, અથવા ટાંકીમાં પાણી ભરેલું હોય, અને પછી એ ટાંકીમાં તમે આમ નજર નાખવામાં અથવા આમ ત્રોસીસ નજર નાખો, તો એ પાણીનું એ ટોકીનું તળિયું કે ડોલનું તળિયું તમને આમ ઊંચે આવેલું જણાશે। તો આવું થવાનું કારણ પણ આ વક્રી ભવનની ઘટના છે મિત્રો। જોઈએ આપણે કેવી રીતે સમજી આકૃતિ દ્વારા। દાખલા તરીકે ચલો એક મેં પાત્ર બનાવ્યું છે, આ પાત્રમાં પાણી ભરેલું છે, જો અહીંયા ઉપર હવા છે અને હવા અને આ પાણી, તો આ બંનેમાં પાણી થોડું હવા કરતો ઘટ માધ્યમ કહેવાય અને હવા એ પાણી કરતો પાતૃ માધ્યમ કહેવાય। ધારો કે આ એક માધ્યમનો વક્રી ભવન એન વન કહીએ અને આનો એન ટુ કહીએ। હવે ધારો કે આપણે પહેલાં આ વાત કરીએ કે ઘટ માધ્યમમાં રહેલી વસ્તુ, ધારો કે આ ઘટ માધ્યમમાં અહીંયા તળિયામાં કોઈ વસ્તુ પડેલી છે, ધારો કે આપણી આ કોઈ વસ્તુ છે મિત્રો, ધારો કે વસ્તુને આપણે નામ આપીએ એવું, તો જો વસ્તુની ખરેખર ઊંડાઈ કેટલી મિત્રો, તો જો વસ્તુ ખરેખર આટલી ઊંડે પડી છે માટે આને વસ્તુની સાચી ઊંડાઈ કહેવાય। શું કહેવાય? સાચી ઊંડાઈ, ઓરિજિનલ ઊંડાઈ। ધારો કે આપણે એને એચ ઓ નામ આપીએ, તો વસ્તુ ખરેખર આટલી ઊંડે છે, પણ એ વસ્તુને જ્યારે તમે અહીં બહારથી દેખો, તો એ વખતે આપણે વાત કરીએ, દાખલા તરીકે આપણે આમ જોઈએ તો અંદરથી કિરણો બહાર આવતો હોય, જે કિરણ સીધું આવે તો સીધું જ આવે, પણ ધારો કે અહીંયા કોઈ ત્રોસું જતું કિરણ લઈએ આપણે આમ, તો જો અહીંયા સપાટીથી ઉપર હવા છે એટલે માધ્યમ બદલાય છે, કિરણ પાણીમાંથી કાચમાં જવાનું, એટલે જો માધ્યમ બદલાય એટલે આપણે આ જગ્યાએ સપાટીને લંબ દોરીએ મિત્રો, તો આ સપાટી માટે આ આપાત કિરણ કહેવાય અને આ લંબ સાથે બનતો કોણ એટલે આપાત કોણ કહેવાય। જો આ કિરણને તમે આમ સીધું જવા દો તો ખરેખર આમ જાય, પણ આપણે જાણીએ છીએ કે ઘટ માધ્યમમાંથી કિરણ પાત્ર માધ્યમમાં જતો લંબથી દૂર જાય, એટલે આપણું કિરણ આમ સીધું જવાના બદલે આમ લંબથી દૂર જશે, આમ ગતિમાર્ગ બદલશે અને પેલા માણસની આંખમાં પ્રવેશ। જો કોઈ વિદ્યાર્થી આ બાજુ જતું કિરણ લે, દાખલા તરીકે આપણે આ કિરણની વાત કરીએ, તો જો કિરણ આમ જતું લ્યો, તો ચલો અહીં સપાટીને શું દોરો, લંબ દોરો, તો ખરેખર જો આ કિરણને જવાનું તો આમ સીધું, પણ ઘટ માધ્યમમાંથી પાત્ર માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, એટલે કિરણ સીધું આમના આમ જવાના બદલે આમ લંબથી દૂર જશે આમ, એટલે ટૂંકમાં જો આ વક્રી ભવનની ઘટના થઈ અને આ કિરણો પેલા જોનાર વ્યક્તિની આંખમાં પ્રવેશ, ધારો કે કોઈ વ્યક્તિ અહીંથી જોઈ રહ્યું છે, તો જો એને તો આ કિરણો આ કિરણ આમથી આવી દેખાય, તો આપણે હંમેશો કિરણ આવતું હોય એટલે આપણે એ વસ્તુમાંથી જ આવતું સમજી બેસીએ,
તમે ધારો કે આ પંખો છે એવું બતાવવું હોય તો તમે સીધી જ વગડી કરો કે આ પંખો રહ્યો, કાંઈ આમ કહીને આમ ના કરીએ કે પહેલો પંખો રહ્યો, સીધું જ બતાવીએ, કારણ કે ત્યાંથી જ આપણને સીધું દેખાય. તો આ કિરણ જો અહીંથી આવે છે એટલે વ્યક્તિ તો આમ સીધું જ બતાવશે, અથવા આ કિરણ લેતો જો આમ સીધું જ બતાવશે એટલે એ એવું આમ સમજશે કે જાણે કે આ બે કિરણો અહીંથી આવ્યો, માટે પેલી વસ્તુ અહીં નહીં પણ અહીંયો છે ઉડે સ્થાને. તો આમ ખરેખર ઓરિજિનલ વસ્તુ અહીં હતી પણ એને આ ઉડે સ્થાને દેખાશે. મિત્રો તો ખરેખર જો છે એના કરતો ઊંચે આવેલી જણાય છે. તો આમ ઘટ માધ્યમો રહેલી વસ્તુનું પાતળા માધ્યમોથી નિરીક્ષણ કરો તો એ હંમેશા ઊંચે આવેલી જણાય. જો તમે સાઈડમાંથી અવલોકન કરો, દાખલા તરીકે ચલો આજ આજ વસ્તુ હું ફરી અહીંયા બતાવું, ધારો કે આ વસ્તુ છે તો આને તમે વસ્તુની શું કહેશો, ઓરિજિનલ ઊંડાઈ એ છો. ધારો કે આવું બરાબર, તો આ સપાટીથી આટલી વસ્તુ ઊંડે છે તો આ ઓરિજિનલ ઊંડાઈ કહેવાય, સાચી ઊંડાઈ એ છો. પણ ધારો કે હવે આપણે આ વસ્તુમાંથી કોઈ વ્યક્તિ હોય સાઈડમાંથી જોવે છે, આમ સાઈડમાંથી આમ, તો સાઈડમાંથી જોતો હોય તો એને અહીંથી આમ આવતો કિરણો લેવો પડે. ધારો કે આ વસ્તુમાંથી નીકળેલું કોઈ કિરણ આમ જાય છે, હવે આ જગ્યાએ જો માધ્યમ બદલાય છે તો આ જગ્યાએ હું સપાટીને લંબ દોરું, તો જો આપાત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ. ખરેખર જો આ કિરણ આમ જતું હતું, માટે જો આમ જાય તો આ ખૂણો ને આ ખૂણો સરખો થાય. પરંતુ પેલી વક્રી ભવનની ઘટનામાં આપણે ભણી ગયા કે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, તો આ કિરણ સીધું જવાના બદલે આમ લંબથી દૂર આમ જશે, તો પછી આ વક્રીભૂત કોણ કહેવાય. તો જો એક કામ કરીએ, N1 વક્રી ભવનાંકવાળા માધ્યમના ખૂણાને થીટા 1 કહીએ અને આ N2 વક્રી ભવનાંકવાળા માધ્યમના અંદર બનતા ખૂણાને થીટા 2 કહીએ. તો જો આ કિરણ અહીં વસ્તુમાંથી નીકળેલું કિરણ અહીંયા જવાનું, પેલા માણસની ઓખમાં પ્રવેશવાનું. હવે માણસને તો જો આ કિરણ અહીંથી આવતું દેખાય છે એટલે તો સીધી ઓગળી કરવાનું, જો આમ સીધી ઓગળી કરે તો આ વસ્તુ એને અહીંયા દેખાશે મિત્રો ઉડે સ્થાને, કારણ કે એ તો આમ સીધું જ બતાવવાનું કે ભાઈ એ લઈ રહી વસ્તુ. તો જો કારણ કે એને આ કિરણ દેખાય છે તો એ તો અહીંથી આમ સીધું બતાવવાનું ઉડેસ, તો આ વસ્તુ ઓના જગ્યાએ એને કયો દેખાય ઉડેસ. તો જો આ ખોટી ખોટી ઊંડાઈ આવી તો એને આભાસી ઊંડાઈ કહેવાય, એચઆઈ આભાસી ઊંડાઈ. આ ઓરિજિનલ ઊંડાઈ, આ સાચી ઊંડાઈ હતી. અને આ ખોટી ઊંડાઈ આવી બરાબર. જો આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ પણ તારવી શકીએ તો આમ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો કે ઘટ માધ્યમમાં રહેલી કોઈ વસ્તુ, આ વસ્તુ હતી આપણે, નું પાતળા માધ્યમમાંથી નિરીક્ષણ કરીએ તો એ વસ્તુ જ હોય એના કરતો ઊંચે આવેલી છે જણાય છે. એટલે તમારા ડોલનું તળિયું આટલું હોય તો એ આટલા ન દેખાતો ઊંચે આવેલું જણાશે મિત્રો. તો એનું કારણ આ વક્રી ભવન છે. જો આપણે આ સૂત્ર સાબિત કરીએ બધા વચ્ચે, જો આપણે આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાડીએ, ધારો કે હું પી ક્યુ એવું નામ આપીએ ત્રિકોણનું, જો એક મિનિટ પહેલાં ખૂણા તો અંગ્રેજી અક્ષર ઝેડ યુગ્મ કોણ, તો આ થીટા 2 હોય તો આ પણ કેટલું કહેવાય મિત્રો, થીટા 2 કહેવાય. પછી તમે જો આ આમ થઈને આમ થઈને આમ, અથવા તમે જો બે સમાંતર રેખાની છેદિકા તો આ ખૂણો ને આ ખૂણો સરખા હોય, તો જો આ લીટી અને આ લીટી સમાંતર છે ને આ છેદિકા હોય તો આ ખૂણો થીટા 1 હોય તો આ પણ થીટા 1 થાય. તો ચલો હવે આપણે પી બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરીએ. તો જો પી આગળ હું સ્નેલનો નિયમ વાપરું, પી આગળ સ્નેલના નિયમ પ્રમાણે આપણું સૂત્ર શું થાય, આ માધ્યમનો વક્રી બનો N1 અને એ માધ્યમનો ખૂણો થીટા 1, તો N1 સાઈન થીટા 1 બરાબર આ માધ્યમમાં જો વક્રીભૂત કોણ થીટા 2 છે અને એનો વક્રી બનો N2 છે, તો N2 સાઈન થીટા 2 છે. પણ નાના ખૂણાઓ માટે, નાના ખૂણા માટે સાઈન થીટા લગભગ થીટા, અથવા જો સાઈન થીટા લગભગ ટેન થીટા આવે થાય, કારણ કે ગણિતમાં આવું પ્રમેય આવે છે કે લિમિટ થીટા ટેન્સ ટુ 0
साइन थीटा अपॉन थीटा बराबर है वन अने लिमिट थीटा टेन्स टू जीरो टेन थीटा अपॉन थीटा बराबर पण वन थाय जो थीटा ने भागाकार में त्यो लई जो तो आवुं थाय अने आने पण त्यो लई जो तो आवुं थाय એટલે નાના ખૂણા માટે ટેન થીટા બરાબર એ થીટા સાઇન થીટા બરાબર એ થીટા માટે આ બરાબર આ લખાય બરાબર તો જો આપણે અહીંયા લખીએ મિત્રો તો આપણું સૂત્ર એન વન ટેન થીટા વન લખાય અહીંયા એન ટુ ટેન થીટા ટુ લખાય હવે જો ટેન થીટા વન અને ટેન થીટા ટુની કિંમતો શોધી કાઢી ચલો આપણે આટલું ત્રિકોણ લઈએ તો એમાં જો આ ખૂણો થીટા વન ખૂણાની પાસેની બાજુ એચઆઈ અને સામેની બાજુ પીક્યુ તો હું ટેન થીટા વન લઉં તો ટેન થીટા વન બરાબર સામેની બાજુ પીક્યુ ભાગ્યા પાસેની બાજુ એચઆઈ તથા ચલો મોટો ત્રિકોણ લો મિત્રો આ મોટો ત્રિકોણ તો એમાં ખૂણો થીટા ટુ છે તો ટેન થીટા ટુ એટલે સામેની બાજુ પીક્યુ ભાગ્યા પાસેની બાજુ ઓક્યુ પણ ઓક્યુ એટલે આ અંતર એટલે એચ તો ટેન થીટા ટુ બરાબર શું થાય પીક્યુ અપોન ઓરિજિનલ ઊંડાઈએ છો ચલો આ બંને કિંમતો અહીંયા મૂકી દો તો આપણું સૂત્ર જો એન વન ટેન થીટા વન તો એની જગ્યાએ પીક્યુ અપોન એચ આઈ આ એન ટુ ટેન થીટા ટુની જગ્યાએ પીક્યુ અપોન એચો જો પીક્યુ બંને બાજુ ઉડી જાય તો એન વન અપોન એચ આઈ બરાબર એન ટુ અપોન એચ જો આ એચઆઈ ને ત્યાં લઈ જાઓ ને એન ટુ ને અહીં લાવો તો એચઆઈ અપોન એચ બરાબર એન વન અપોન એન ટુ યાને કે એચઆઈ અપોન એચ બરાબર એન વન તો એન વન એટલે આરાય માધ્યમનો વકીલ બનવાનો કે જે માધ્યમમાંથી પેલો માણસ જોઈ રહ્યો છે તો જોનાર જે માધ્યમો છે એનો વકીલ બનવો એટલે આપણે આવું લખીશું એન જોનાર અને એન ટુ એટલે આપણી વસ્તુ જે માધ્યમમાં છે એનો વકીલ બનવો એટલે એન વસ્તુ તો જો આ એક સૂત્ર આ યાદ રાખજો મિત્રો એચઆઈ અપોન એચઓ બરાબર એન જોનાર ભાગે એન વસ્તુ એન જોનારનો મતલબ જોનાર જે માધ્યમમાં હોય એનો વકીલ બનવો અને એન વસ્તુનો મતલબ વસ્તુ જે માધ્યમમાં હોય તેનો વકીલ બનવો જો ઘણીવાર દાખલાઓમાં ઊંધું કે વસ્તુ આરાય માધ્યમમાં હોય અને જોનાર એવું હોય તો એ તમારું સૂત્ર તો આ જ યાદ રાખવાનું કારણ કે એ રીતે સાબિત કરો તો એ આ જ સૂત્ર આવે છે પણ જો તમે આમ લ્યો તો આર્ય સૂત્રમાં પછી ઉલટું થઈ જાય છે પણ વાસ્તવમાં ઓરિજિનલ જવાબ તો આ જ આઈનું ગોરે છે એટલે એચઆઈ અપોન એચઓ બરાબર એને જોનાર ભાગે આને વસ્તુ આ સૂત્ર યાદ રાખવાનું આ યાદ ના રાખતા આ વન ટુ એટલા માટે લખ્યું કે પહેલું આ હોય એ ક્ષણ જોશે બાકી જોનારનું જોનાર જે માધ્યમ હોય એનો વકીલ બનવાનું ઉપર જ લેવાનું તો બોલો આ સૂત્ર બે વખત બોલો એચઆઈ અપોન એચઓ બરાબર એન જોનાર ભાગે એન વસ્તુ બોલો એચઆઈ અપોન એચઓ બરાબર એન જોનાર ભાગે એન વસ્તુ એચઆઈ એટલે આભાસી ઊંડાઈ એચઓ એટલે સાચી ઊંડાઈ તો આ સૂત્ર મેશ માટે યાદ રાખજો મિત્રો બરાબર જો મિત્રો હવે આ બીજા પ્રશ્નનો જવાબ આપીએ આપણે કે ભાઈ પાતરા માધ્યમમાં રહેલી વસ્તુ નું ઘટ માધ્યમમાંથી નિરીક્ષણ કરીએ તો જો આપણે અહીંયા મેં હવા લીધું છે પાતળું માધ્યમ ધારો કે આ પાણી છે ઘટ માધ્યમ બરાબર અહીં ધારો કે પાણીમાં કોઈ માછલી અવલોકનકાર છે હોશિયાર માછલી છે એ જોનાર આપણે લઈએ ધારો કે અહીંયા કોઈ શિકારીની આંખ એ અંદર પેલી માછલીને આમ જોઈ રહ્યું છે પણ એ શિકારીને અંદર રહેલી માછલી જોઈ રહી છે એટલે જોનાર અંદર છે મિત્રો અને આ વસ્તુ છે એમ સમજી લો ધારો કે આપણી વસ્તુ જ લઈએ ચલો ને ધારો કે આ કોઈ વસ્તુ તો જો આપણી વસ્તુ આપણી સપાટીથી ખરેખર આટલે ઊંચે છે તો આને સાચી ઊંચાઈ કહેવાય શું કહેવાય સાચી ઊંચાઈ ઓરિજિનલ ઊંચાઈ એ છું ધારો કે આ માધ્યમનો વકીલ બનો એન વન આનું એન ટુ
હવે જો એ વસ્તુમાંથી ખરેખર એક કિરણ નીકળીને આમ જઈ રહ્યું છે, હવે ખરેખર એ કિરણને અહીંયા આવવું જોઈએ. પણ તમે જો આ જગ્યાએથી માધ્યમ બદલાય છે, તો જો આ જગ્યાએ હું સપાટીને લંબ દોરું મિત્રો, તો આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ થીટા વન. હવે કિરણ સીધું નહીં જાય, કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ મોકું વળે, એટલે આ કિરણ આમ મોકું વળશે મિત્રો. જો એક જ મિનિટ, થોડી આકૃતિ વ્યવસ્થિત બને એ માટે ધારું કે આપણે આ કિરણ અહીંથી અહીંયા આવી રહ્યું છે એમ લઈએ. અમારે જો સોરી મિત્રો, પાત્ર થોડું મોટું દોરવું, કારણ કે મારે આકૃતિ બહાર ના જતી રહેલા. ધારો કે આ વસ્તુમાંથી, ચાલો આપણી આ ઓરિજિનલ વસ્તુ, હવે આ વસ્તુમાંથી કોઈ કિરણ આમ આવી રહ્યું છે. ચાલો આપણે આ જ કિરણની વાત કરીએ. ઓકે, જો આ જગ્યાએ આ પાણી ભરેલું છે એટલે માધ્યમ બદલાય છે, ચાલો આ જગ્યાએ સપાટીને લંબ દોરું તો આપાત કોણ કહેવાય થીટા. ખરેખર આ કિરણને જવાનું છે આમ સીધું, પણ આપણે જાણીએ છીએ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વોકું વળે, એટલે આપણું કિરણ અહીં જવાના બદલે આમ વોકું વળશે. ધારો કે અહીંયા રહેલી કોઈ માછલી, એ માછલીની ઓખમાં પ્રવેશ છે, એટલે જો આ વસ્તુ છે અને આ વસ્તુમાં રહેલું, વસ્તુમાંથી નીકળતો આ કિરણ આમ થઈ વક્રીભવન પામીને માછલીની ઓખમાં પ્રવેશ. હવે માછલીને તો તમે જો આ કિરણ અહીંથી આવતું દેખાય છે, એટલે માછલી તો આપણે હમણાં જેમ કીધું કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ બતાવતો તો આમ સીધી બતાવે, કારણ કે કિરણ સીધું આવતું બતાવે, એમ માછલીને આ કિરણ આમ સીધું આવતું હોય છે, એટલે માછલી તો એવું જ અનુભવશે કે આ કિરણ જાણે કે અહીંથી આવી મિત્રો, આ વસ્તુ અહીં નહીં પણ અહીં હશે. એટલે માછલીને આવી ગેરસમજ થશે કે આ કિરણ અહીંથી આવે છે, એટલે કે જાણે કે અહીંથી આવી રહ્યું છે, એટલે આ વસ્તુ માછલીને અહીંયા દેખાશે. તો જો ખરેખર જો છે, આ ખરેખર જે જગ્યાએ છે એના કરતો ઊંચે ગયેલી દેખાશે, તો આ ખોટી ઊંચાઈ જેને આભાસી ઊંચાઈ કહેવાય. તો આમ યાદ રાખજો, આ પ્રશ્નમાં ઘટ માધ્યમમાં રહેલી વસ્તુ હતી અને પાતરા માધ્યમમાં જોનાર હતો તો એ વસ્તુ ઊંચે ગઈ, અને અહીંયો પાતરા માધ્યમમાં રહેલી વસ્તુ હતી, ઘટ માધ્યમમાં જોનાર હતો તો પણ વસ્તુ ઉપર ગઈ. એટલે જાતે ઊંધો તુક્કો નહીં દોડાવવાનો કે ઘટ માધ્યમમાં રહેલી વસ્તુનું પાતરા માધ્યમમાંથી નિરીક્ષણ કરતો ઉપર ગયેલી દેખાય, તો પાતરા માધ્યમમાં રહેલી વસ્તુનું ઘટ માધ્યમમાંથી નિરીક્ષણ કરતો નીચે આવેલી જણાય, તો નહીં, બંને કિસ્સામાં ઉપર જ જાય, તો અહીંયા પણ ઉપર ખસેલી જણાશે મિત્રો. બરાબર, તો આ વક્રીભવનની ઘટનાને કારણે આ થાય છે. જો અહીંયા પણ તમે પહેલાંની જેમ સૂત્ર તારવી શકો મિત્રો, જો આને વક્રીભૂત કોણ થીટા ટુ કે, તો જો આપણે આ લીટી અને આ લીટી સમાંતર અને આ એની છેદિકા, તો આ ખૂણો થીટા ટુ થાય. આ અંગ્રેજી અક્ષર જ્યારે લે આ થીટા વન થાય. ધારો કે અહીંયા ક્યુ નામ આપ્યા, પી નામ, તો આ બિંદુ આગળ સ્નેલના નિયમ પ્રમાણે એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ, પરંતુ નાના ખૂણા માટે સાઇન થીટા બરાબર ટેન થીટા, તો એન વન ટેન થીટા વન બરાબર એન ટુ ટેન થીટા ટુ. પણ જો ટેન થીટા વન બરાબર શું થાય, તો સામેની બાજુ પી ક્યુ ભાગ્યા પાસેની બાજુ એચો, તો એન વન ટેન થીટા વનની જગ્યાએ પી ક્યુ અપોન એચો થાય. એ રીતે એન ટુ, ચલો ટેન થીટા ટુ, તો ટેન થીટા ટુ એટલે સામેની બાજુ પી ક્યુ ભાગ્યા આ ખોટી ઊંડાઈ અથવા ઊંચાઈ એચઆઈ. જો પી ક્યુ જતું રહે, આ એચઆઈને અહીંયા લઈ જુઓ, તો એચઆઈ અપોન એચો બરાબર એન ટુ અપોન એન વન. પણ જો એન ટુ એટલે આ અને આ એટલે જોનાર, જો જોનાર માછલી છે માટે એન ટુ એટલે એન જોનાર અને એન વન એટલે
વસ્તુવાળું માધ્યમ એટલે એન વસ્તુ. એટલે જો તમે એન ટુ અને એન વન વાળું સૂત્ર યાદ રાખશો તો કન્ફ્યુઝ થઈ જશે, કારણ કે પહેલા પ્રશ્નમાં એચ આઈ અપોન એચ ઓ બરાબર એન વન અપોન એન ટુ થતું હતું, કારણ કે ત્યાં એન વન અપોન એન ટુ, પણ એન ટુમાં વસ્તુ હતી અને એન વનમાં જુનાર હતો એટલે એન વન અપોન એન ટુ, આમાં એન ટુ અપોન એન વન. પણ જો જુનાર જ છે એન ટુ એટલે આપણે આ એન ટુ એન વન યાદ રાખ્યા કરતો આ યાદ રાખવાનું, એચ આઈ અપોન એચ ઓ બરાબર એન જુનાર ભાગ્યા એન વસ્તુ, જે બંને કિસ્સાઓને લાગુ પડે. તો બંને કિસ્સામાં વસ્તુ ખરેખર ઊંચી આવેલી જણાય છે. બોલો ક્લિયર? તો આ વક્રી ભવનની ઘટનાને કારણે આવું થાય છે. આના ઓએમઆર પણ પૂછી શકાય મિત્રો, જે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. જો આ સૂત્રો બધો તારવાનો નથી આપણી ચોપડીમાં, ખાલી સમજવાનો જ છે.